નમસ્કાર. એમએલએના એક્સરે રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સુરત મિની ઇન્ડિયા કહેવામાં આવે છે સુરતને. એટલું જ નહીં, ગુજરાતનું બિઝનેસ હબ પણ છે સુરત. ત્યારે આ વખતે સ્થાનિક સમસ્યાઓ તો પ્રજા જોવાની જ છે, પરંતુ જ્ઞાતિગત સમીકરણો પણ 2017ની ચૂંટણીમાં કામે લાગવાના છે. ત્યારે આજે વાત કરીશું મહુવા અને ઓલપાડ બેઠકની, કે પ્રજા શું વિચારી રહી છે તેમના એમએલએ વિશે. સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખૂબ જ મહત્વ ધરાવતો જિલ્લો. સુરતની આસપાસ ભરૂચ, નવસારી, ડાંગ અને નર્મદા જિલ્લાની સરહદો આવેલી છે. આજે આપણે એમએલએના એક્સરે રિપોર્ટમાં સુરતના ઓલપાડ અને મહુવા બેઠકની વાત કરીશું. 155 તરીકે ઓળખાતી ઓલપાડની બેઠક અને 170 તરીકે ઓળખાતી મહુવાની બેઠક, આ બંને બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ઓલપાડમાં કુલ પુરુષ મતદારોની સંખ્યા 1,59,679 છે, જ્યારે મહિલા મતદારો 1,82,617 છે, તો કુલ મતદારોની સંખ્યા 3,42,302 છે. તો મહુવાની જનસંખ્યાની વાત કરીએ તો અહીં કુલ પુરુષ મતદારો 1,05,982 છે, જ્યારે મહિલા મતદારો 1,07,469 છે, તો કુલ મતદારોની સંખ્યા 2,13,451 છે. ભાજપનો ગઢ મનાતી ઓલપાડ બેઠક પર મુકેશભાઈ પટેલ ધારાસભ્ય તરીકે કાર્યરત છે, તો 170 તરીકે ઓળખાતી મહુવા બેઠક પર મોહનભાઈ ઢોડિયા ધારાસભ્ય છે. આજના એપિસોડમાં સૌથી પહેલા વાત કરીશું સુરતના કાંઠા વિસ્તારમાં આવેલા ઓલપાડના ધારાસભ્યની, તેમની રાજકીય કારકિર્દીની. ભાજપના દબદબાવાળી ઓલપાડની બેઠક પર કમળને અડીખમ રાખવામાં મુકેશ પટેલની ભૂમિકા મહત્વની સાબિત થઈ છે. છેલ્લી 6 ટર્મથી બક્ષીપંચ બેઠક પર ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે, તો ગત વિધાનસભાની ચૂંટણીમાં ઓલપાડ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ સામે કોંગ્રેસના શંકર પટેલ વચ્ચે કાંટેકી ટક્કર થઈ હતી, પરંતુ મતદારોનો મિજાજ પારખવામાં કોંગ્રેસ થાપ ખાઈ ગઈ અને મુકેશ પટેલ બાજી મારી ગયા. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી અહીં જ્ઞાતિ સમીકરણોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. એટલું જ નહીં, છેલ્લા 25 વર્ષથી કોળી પટેલ સમાજનો દબદબો પણ જોવા મળતો રહ્યો છે. ગત ડિસેમ્બર 2012માં 60,426 જેટલી વસ્તી તેઓની હતી, પરંતુ હાલમાં તેઓની વસ્તીમાં 20% વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે હળપતિ સમાજની વસ્તી વર્ષ 2012માં 33,774 હતી અને પાટીદાર સમાજની વસ્તી આશરે 30,000 જેટલી થવા જાય છે. ઓલપાડ તાલુકાના 105 ગામો, 84 તાલુકાના 5 ગામો અને સુરત શહેરને અડીને આવેલા વરિયાવ, ઉતરણ, છાપરા, ભાથા, અમરોલી, કોસાડ અને મોટા વરાછાના ગામોના વિસ્તારનો સમાવેશ થાય છે. પહેલીવાર ચૂંટણી લડેલા મુકેશ પટેલ ભાજપની વિજય કૂચને આગળ ધપાવવામાં સફળ રહ્યા છે. મુકેશ ઝીણભાઈ પટેલ, જેઓનો જન્મ 21 માર્ચ 1970ના રોજ સુરતમાં થયો હતો, જેઓએ અભ્યાસ ડ્રાફ્ટમેન સિવિલ અને બીએ સુધી કર્યો છે, જ્યારે વ્યવસાય વેપાર છે અને મતવિસ્તાર ઓલપાડ તથા પક્ષ ભાજપ છે. વર્ષ 1990થી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને રાજકીય કારકિર્દી શરૂ કરનારા મુકેશ પટેલે વર્ષ 2001થી 2006 સુધીમાં ઓલપાડ તાલુકા નાનઘોઈ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા બજાવી હતી. સાથોસાથ એ જ ગામની સહકારી મંડળીમાં ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તો મુકેશ પટેલે વર્ષ 2003થી 2007 સુધી ભાજપના યુથ પ્રમુખ તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ વર્ષ 2007થી 2010 સુધી સુરત જિલ્લા યુથ ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. તદુપરાંત તેઓ ઓલપાડ તાલુકામાં આવેલા કાંઠા સુગરના ડિરેક્ટર તરીકે પણ હાલમાં કાર્યરત છે. તો ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખનું સ્થાન પણ મુકેશભાઈએ વર્ષ 2010માં મેળવ્યું હતું. તો વર્ષ 2012થી તેઓ ઓલપાડના ધારાસભ્ય તરીકે કાર્યરત છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો મુખ્ય મુદ્દો વિકાસનો હતો અને એ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રજાએ પણ પોતાના મત વિસ્તારનો વિકાસ થશે તે આશાએ ઓલપાડની સીટ પરથી મુકેશ પટેલ પર જનતાએ મહોર મારી. તો શું 4.5 વર્ષમાં ઓલપાડની જનતા ધારાસભ્ય મુકેશ પટેલની કામગીરીથી ખુશ છે એ જાણીશું ઓલપાડના મતદારોની લેબોરેટરી થકી. પરંતુ એ પહેલા અન્ય એક ધારાસભ્યના રાજકીય એક્સરે પર કરીશું નજર.
જોઈશું 170 બેઠક પર ધારાસભ્ય તરીકે કાર્યરત મોહનભાઈ ઢોડિયાની રાજકીય કારકિર્દી. વિધાનસભાની 170 બેઠક એટલે મહુવાની સીટ, અને આ બેઠકના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા કાર્યરત છે. ભાજપ પક્ષમાંથી પહેલીવાર ચૂંટણી જીતેલા મોહનભાઈ 1989માં ભાજપનો કેસરિયો ખેશ પહેરતા આ વિસ્તારમાં ભાજપનું વર્ચસ્વ વધવા લાગ્યું, અને તેનો ફાયદો પણ ભાજપને મળતો રહ્યો. સતત 3 વાર ચૂંટણી લડી ચૂકેલા મોહનભાઈ વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા, પરંતુ વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર વહિયાને હાર આપી ફરી તેઓ ભાજપનો ભગવો લહેરાવવામાં સફળ રહ્યા. મોહનભાઈ ધનજીભાઈ ઢોડિયા, જેઓનો જન્મ 1 જૂન 1957માં અંધાત્રી ગામમાં થયો હતો, મોહનભાઈએ ઓલ્ડ SSC સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે વ્યવસાય તેમનો ખેતી છે. મતવિસ્તાર મહુવા અને પક્ષ ભાજપ છે. મોહનભાઈની કારકિર્દીની જો વાત કરીએ તો વર્ષ 1989માં તેઓ ભાજપમાં જોડાયા બાદ સુરત જિલ્લા મંત્રી તરીકે 3 વર્ષ સુધી તેમણે સેવા આપી હતી, અને વર્ષ 1991માં ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ તરીકે 3 વર્ષ રહ્યા હતા. તો અત્યાર સુધીમાં તેઓએ ભાજપ પ્રદેશ કારોબારી તરીકે 3 વર્ષ કામગીરી કરી હતી, તેમજ વર્ષ 1995થી 2000 સુધી સુરત જિલ્લા પંચાયતમાં ચેરમેન તરીકે પણ યોગદાન આપ્યું હતું, જેમાં સિંચાઈ સમિતિના ચેરમેન પણ તેઓ બન્યા હતા. તો મહુવા બેઠક પર પ્રભુત્વ ધરાવતા ઢોડિયા સમાજના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. ત્યારે વર્ષ 2012માં ભાજપ બેઠક પર મોહનભાઈ ઢોડિયાને ચૂંટણી જંગમાં ફરી ઉતાર્યા, અને મહુવાની જનતાનો બહોળો પ્રતિસાદ મળતા વિજયની વરમાળા તેમના ગળામાં પહેરાવાઈ. આમ મોહનભાઈ ઢોડિયા અને મુકેશ પટેલની રાજકીય કારકિર્દી તો સારી બોલી રહી છે, અને બંને ધારાસભ્યો પોતપોતાના મતવિસ્તારમાં કેસરિયો કરવામાં પણ અડીખમ રહ્યા છે. ત્યારે બંને ધારાસભ્યો વિશે તેમના મતવિસ્તારમાં ઉભા થતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તેઓ સફળ રહ્યા છે? શું કહેવું છે મહુવા અને ઓલપાડની જનતાનું પોતાના ચૂંટેલા ધારાસભ્યો વિશે, તે જાણીશું MLA એક્સરે રિપોર્ટમાં મતદારો થકી. સામાન્ય કાર્યકર્તાથી લઈ અને MLA સુધીની મજલ કાપનાર મુકેશ પટેલ વિશે વાતચીત કરીશું આ નાનકડા બ્રેક બાદ. સુરતમાં જેટલી સમસ્યાઓ છે તેટલી જ વાત જ્ઞાતીય સમીકરણ પર પણ આવીને અટકે છે, ત્યારે પહેલી જ વખત ધારાસભ્ય બનેલા મુકેશ પટેલ વિશે શું વિચારી રહી છે ત્યાંની જનતા, તે આપને જણાવીશું આ રિપોર્ટમાં. ગ્રામ પંચાયતના સરપંચથી ઓલપાડના ધારાસભ્ય સુધીની સફર ખેડનારા મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ. 155 વિધાનસભા સીટના ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડમાં ભાજપના કમળને અડીખમ રાખવા મહત્વની ભૂમિકા અદા કરી છે. દરેક તાલુકાઓ અને જિલ્લાઓની સમસ્યાઓની જેમ ઓલપાડમાં પણ છેલ્લા કેટલાય સમયથી શૌચાલય, પાણી, રસ્તા અને ટ્રાફિકની સમસ્યાઓ પારાવાર હતી, પરંતુ આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ધારાસભ્ય મુકેશ પટેલ સફળ રહ્યા હોવાનું સ્થાનિકો માને છે. ત્યારે આજના અમારા MLA એક્સરે રિપોર્ટમાં વાત કરીશું ઓલપાડના ધારાસભ્ય એવા મુકેશ પટેલે તેમના મત વિસ્તાર માટે કરેલા પ્રજાકીય કામોની. પરંતુ તે પહેલા નજર કરીશું વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી સમયે તેમણે આપેલા વચનો પર. અંતરિયાળ ગામોને જોડતા મુખ્ય રસ્તા બનાવવા, પાણીની સમસ્યા નિવારવા નહેરો બનાવવી, દરિયાઈ ધોવાણ અટકાવવું, માછીમાર પટ્ટાના ગામોને મૂળભૂત સુવિધાઓ આપવી, નદી પર મોટા બ્રિજ બનાવવા, ઝીંગા તળાવ પર ગેરકાયદેસર દબાણો હટાવવા સહિતના ચૂંટણીલક્ષી વચનો તેમણે આપ્યા હતા. પરંતુ આ વચનો પૂરા થયા છે? જાણવા મળ્યા મુજબ ઓલપાડ તાલુકામાં હાલ સુડાના મેટ્રો ટાઉન પ્લાનિંગ મુદ્દો માથું ઉંચકી રહ્યો છે, અને આ મુદ્દે ખેડૂત સમાજ પણ આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. તો કાંઠા વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણી ઓછા મળવાનો પ્રશ્ન છે, સાથે તાલુકાના કેટલાક ગામડાઓમાં આંતરિક રસ્તાઓની સમસ્યાઓ પણ છે.
આજે બી ગામડામાં 10-10, 15-15 વર્ષથી રસ્તાઓ નથી બન્યા. અમારા ઓલપાડ ટાઉનના અંદર રસ્તાઓ બન્યા, કયો વિકાસ થયો છે? બેરોજગારીનો દર વધ્યો છે, શાનો વિકાસ થયો છે? મને એ તો તમે બતાવો. એક બાજુ ખેડૂતો પાણી માટે રડી રહ્યા છે ને તમે કહો કે વિકાસ કર્યો, શાનો વિકાસ કર્યો છે? આજે બી ઓલપાડ ગામના અંદર પીવાની પાણીની તકલીફ છે. 22-22 વર્ષથી તમારી સરકાર ચાલતી હોય અને પીવાનું પાણી નહીં મળતું હોય તો વિકાસ શાનો વિકાસ થયો તો અમને કહો. લોકોની માંગ અને રજૂઆતના કારણે વર્ષો જૂની ઓલપાડ ચોણાસીને જોડતા આ તેના બ્રિજનું બહુ વર્ષોથી માંગ હતી. એ ધારાસભ્યશ્રીને રજૂઆત કરતાં એમણે સરકારમાં રજૂઆત કરી અને એક પ્રશ્ન મોટો એક હલ કરવામાં આવેલ છે. તે જ રીતે આપણા કીમ, ઓલપાર અને સાયણમાં જે ટ્રાફિકની સમસ્યા હતી એમાં કીમમાં પણ એક ઓવરબ્રિજ મંજૂર કર્યો છે, તેનું પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થનાર છે. અને સાયણનો પણ બહુ મોટો પ્રશ્ન હતો. એ જ રીતે ગોઠાણથી વડિયાવને જોડતા ઓવરબ્રિજનું કામ પણ અમારા ધારાસભ્યશ્રીની રજૂઆતને પગલે મંજૂર થઈ ગયું છે. વર્ષ 2013-2014માં 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 126 કામ પૂર્ણ કરાયા. તો વર્ષ 2014-2015માં તેમને 1 કરોડની ગ્રાન્ટ મળી હતી, તેમાંથી 140 કામ પૂર્ણ કરાયા. જ્યારે 2015-2016માં 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી, તેમાંથી 310 કામ પૂર્ણ કરાયા. તો વર્ષ 2016-2017માં 1 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી, તેમાંથી હાલ કામકાજ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ ધારાસભ્ય મુકેશ પટેલને 3.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હતી. પોતાના મતવિસ્તારમાં વિવિધ પ્રજાકીય વિકાસના કાર્યો માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રસ્તા, પાણી, શિક્ષણ અને અન્ય લોકઉપયોગી કાર્યો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. અંતરિયાળ વિસ્તારમાં રસ્તા અને વીજળીને લઈને અનેક કામ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે 35 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવતા સુરતના વિધાનસભા બેઠકના અનેક ગામડાઓ દરિયાઈ પટ્ટી પર છે, ત્યારે ઓલપાડના દરિયાઈ પટ્ટીના લોકો દરિયાઈ ધોવાણની સમસ્યાથી અતિશય પરેશાન છે. સાંભળીએ ઓલપાડની જનતાને, તેમના ધારાસભ્ય મુકેશ પટેલના કરેલા કામોનો એક્સરે રિપોર્ટ. જે ઉકાઈ ડેમમાંથી ખેડૂતને સિંચાઈઓ માટે જે પાણીની અગવડ હતી એમાં જે મુકેશભાઈએ મધ્યસ્થી કરી અને જે કેનાલની અંદર જે પાણી વહેતું કરાવવામાં એમાં સમગ્ર ઓલપાડના તમામ ખેડૂત ભાઈઓમાં ખૂબ લાગણી અનુભવે છે અને મુકેશભાઈ સતત ખેડૂતલક્ષી કામો કરતા આવ્યા છે. ઓલપાડ ગામની અંદર તલાટીઓની ભરતીમાં આવી ભ્રષ્ટાચાર, જેવી રીતે સિટી સોયના અંદર તમે જાઓ તો આજે કેટલા વર્ષોથી સિટી સોયમાં જગ્યા ખાલી છે, સુપ્રિન્ટેન્ડન્ટની એ જગ્યા ભરાતી હતી અને સ્ટાફ પણ ઓછો. આજે અહીંના જેટલા રહેવાસીઓ છે, જેટલા વચાળા લોકલ વ્યક્તિઓ છે, કાયમ જેવી રીતે ભગવાથી આવે, દાંડીથી આવે અને સિટી સોયમાં કામ આવે, પછી સ્ટાફ મળતો નથી એટલે પહેલાં વચાળા 50 રૂપિયા ખર્ચીને પાછા ગામ જાય છે. એટલે આ જ પ્રમાણે આ ઓલપાડની અંદર આ સરકાર એકદમ નિષ્ક્રિય ગઈ છે. જેવી રીતે તમે મામતદારમાં જાઓ તો આજે કેટલો અનાજના કાર્ડ છે જેના પર સિક્કા નથી લઈ ગયા. ગરીબ વ્યક્તિઓ, મધ્યમ વર્ગના લોકો જ્યારે અનાજ લેવા જાય છે ત્યાં દુકાન પર એક વાત કરવામાં આવે છે કે તમારા સિક્કા નથી લઈ ગયા. અને ઓલપાડ તાલુકામાં બી શૌચાલયની બહુ મહત્ત્વની ગંભીર હતી, જે બધાને બહાર શૌચ કરવા માટે જવું પડતું હતું. તેને જે અમારા ધનસુખ મુકેશભાઈ ધારાસભ્યની રજૂઆત કરતા અમારા ગામમાં 100-100% શૌચાલય બાંધકામ થઈ ગયું છે અને એને લીધે અમારે ગામમાં સ્વચ્છતાની ખૂબ સારી એવી ગંદકી દૂર થઈ ગઈ છે. કે વિકાસ છે, ડિજિટલ ઇન્ડિયાનું બધું સપનું છે, એ ડિજિટલ ઇન્ડિયા બધું પેપર પર જ છે. અને અમારા ધારાસભ્ય મુકેશ પટેલ જે એમ કહે છે કે આપણે ઓલપાડને, આપણા તાલુકાઓને વાઇફાઈ ફ્રી ઝોન બનાવી દઈશું. બધું થયું છે પણ પેપર પર જ થયું છે. અત્યાર સુધી અમને કંઈ જોવા મળ્યું નથી. વિકાસ વિકાસ થયો છે, જે ઝીંગાના તળાવો અને એ બાજુ થયું છે ને બધા પોલિટિકલ લીડર જે સત્તામાં છે અત્યારે એ લોકોના સગા સંબંધીઓના તળાવો ને એ લોકોનો જ વિકાસ થયો છે. બાકી બધું ગામનો વિકાસ ઓનલી પેપર પર જ થયું છે. કોઈ વિકાસ પબ્લિકને કોઈ એનો લાભ મળ્યું નથી. છેલ્લા એક દાયકાથી અંતરિયાળ ગામોને ધીરે ધીરે મુખ્ય રસ્તાઓ સાથે જોડાઈ રહ્યા છે. જો કે કેટલાક ગામના આંતરિક રસ્તા હજુ પણ બાકી છે, ત્યારે હજુ પણ અંતરિયાળ ગામડાઓ પીવાના પાણી, તબીબી સેવા અને રસ્તાઓ જેવી મૂળભૂત સેવાઓથી વંચિત હોવાનું જાણવા મળ્યું. તેમના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું સર્વેયું લઈને ધારાસભ્ય આગામી ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ કરતા નજરે પડી રહ્યા છે.
બીજી તરફ કોળી સમાજના કેટલાક અગ્રણીઓ અલગ ચોકો રચીને મુકેશ પટેલની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડનાર મોહન ઢોડિયા વિશે શું છે પ્રજાનો મત, આપને બતાવીશું બ્રેક બાદ. સુરત જિલ્લા ભાજપ પ્રમુખથી લઈ અને એમએલએ સુધીની આ સફર મોહનભાઈ ઢોઢિયા માટે આસાન નથી રહી, પરંતુ પ્રજાએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. એટલું જ નહીં, પાર્ટીએ પણ તેમના પર વિશ્વાસ મૂક્યો અને માટે જ મહુવા બાઠક જે કોંગ્રેસના હાથમાં હતી તે મોહનભાઈએ છીનવી અને ત્યાં કેસરીઓ લહેરાવ્યો. 5 વર્ષ બાદ હવે પ્રજા શું વિચારી રહી છે, ચાલો તેમનો જ મત લઈએ, જઈએ મહુવા બાઠક પર. 170 વિધાનસભાની સીટ મહુવા પરથી વિજયની વરમાળા પહેરનારા મોહનભાઈ ઢોડિયા ભાજપનો ઝંડો લહેરાવવામાં સફળ રહ્યા છે. પરંતુ 4.5 વર્ષમાં પોતાના મત વિસ્તારમાં વર્ષ 2012ની ચૂંટણી પહેલા આપેલા વિકાસના વચનો પૂર્ણ કરવામાં તેઓ ખરા ઉતર્યા છે. શું તેઓની કામગીરીથી જનતા ખુશ છે કે નાખુશ તે બધું જ જાણીશું મહુવાના મતદારોની લેબોરેટરી થકી તેમણે આપેલા પ્રતિભાવો થકી. પરંતુ તે પહેલા જોઈશું કે મોહન ઢોડિયાએ વર્ષ 2012ની ચૂંટણી સમયે કયા ચૂંટણીલક્ષી વચનો મહુવાની જનતાને આપ્યા હતા. અંતરિયાળ ગામોને જોડતા મુખ્ય રસ્તા બનાવવા, પાણીની સમસ્યા નિવારવા, નહેરો બનાવી, નદી પર મોટા બ્રિજ બનાવવા, ખેતી વિષયક પ્રશ્નો પૂર્ણ કરવા સહિતના વચનો પ્રજાને આપ્યા હતા. પરંતુ શું આ તમામ વચનોને પૂર્ણ રીતે ઓપ આપવામાં આવ્યો છે? જાણવા મળ્યા મુજબ મહુવામાં ગંદકી અને આવાસો સહિત વીજળીની સમસ્યા વારંવાર માથું ઉંચકી રહી હોવાનો મત સ્થાનિકોનો છે. અમારા ધારાસભ્યએ આ વલવાડા ગામ દત્તક લીધું છે, ત્યાર પછી આ દત્તક ગામ લીધા પછી કોઈ કામ થયા નથી. તેમાં શૌચાલયમાં તો એટલું બધું કામ અધૂરું છે કે હજુ પૂર્ણ થયું નથી. હજુ ખાડા પર ખોદવાના બાકી છે, એના બારણા બનાવ્યા નથી અને લોકો બધા શૌચાલય કરવા માટે બહાર જાય છે ને બહેનોને બહુ તકલીફ છે, પણ કોઈ ધારાસભ્ય ધ્યાન દેતો નથી ને આવતો જ નથી. મોટી મોટી વાત કરો અને જતા રહે છે. રોડમાં એ જ વ્યવસ્થા છે, પોતે જ આ નેતા બને છે અને પોતે જ કોન્ટ્રાક્ટ કરે છે. સરકારમાં અમારા ધારાસભ્ય છીએ, જે કંઈ વિકાસના કામો કર્યા એ એક બી કામો અમને દેખાતા નથી. બીજું કે અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ છે તે હજુ બી લોકોએ આજે બી ડૉક્ટરને ત્યાં જવું હોય તો ફરીને જવું પડે છે. અમારા ધારાસભ્યએ દત્તક લીધા પછી અમારા ગામનું કોઈ પણ કામ થયું નથી. ગામમાં કોઈ પણ જાતની સાફસફાઈ નહીં મળે, જ્યાં ને ત્યાં ગંદી ને કચરો છે, કચરો એકદમ. સસ્તા અભિયાન જેવું મળે જ નહીં. ને આવાસ, આવાસની જો વાત કરું તો આવાસ તો બધાના લોકોના બહુ મકાન કાચા છે ને મકાન આજે પરિસ્થિતિ એ લોકોને રહેવાની નબળી છે, એમ હજુ આવાસના કામ થયા નથી. મોહનભાઈ ધારાસભ્યના હસ્તક અમારા ગામમાં બધા જ બધી સુવિધાઓ પૂરી પડેલી છે, જેવા કે રસ્તા છે, રોડ છે, પાણી છે, ગટર લાઇન છે અને આરોગ્ય ક્ષેત્રે પણ અમારે ત્યાં સારી એવી સુવિધા મળી છે અમારા ગામમાં અને અમારું ગામ એકદમ સ્વચ્છ છે. વર્ષ 2012ની ચૂંટણીમાં કેસરીઓ લહેરાવ્યા બાદ મોહન ઢોડિયાએ પોતાના મત વિસ્તારના ગામોમાં વિકાસના કામો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેના માટે મળતી ગ્રાન્ટની જો વાત કરીએ તો વર્ષ 2013-14માં 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે તમામ રૂપિયામાંથી 14 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. તો વર્ષ 2014-15માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે તમામ રૂપિયામાંથી 49 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2015-16માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેમાંથી 51 કામો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. ત્યારે વર્ષ 2016-17માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, તેમાંથી 96.30 લાખ રૂપિયાથી 56 કામો પૂર્ણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ ધારાસભ્ય મોહનભાઈને મળતી ગ્રાન્ટનો ઉપયોગ વિકાસના કામોમાં કરાયો હોવાનું તો ચોપડા પર બોલાઈ રહ્યું છે. ત્યારે પ્રજાને મળતી પાયાની સુવિધાઓમાં રસ્તા, પાણી, શિક્ષણ અને અન્ય લોક ઉપયોગી કામો કરાયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. તો શહેરી અને અંતરિયાળ વિસ્તારમાં પાણી, રસ્તા, વીજળીને લઈને અનેક કામો થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમ છતાં કેટલાક કામો હજુ પણ બાકી હોવાનું ધારાસભ્યના ખાતે ઉધાર બોલાઈ રહ્યું છે. તો જાણીએ મહુવાના મતદારોનો પોતાના ધારાસભ્ય પ્રત્યેનો મિજાજ, જાણીશું મતદારો થકી અમારા એમએલએના એક્સરે રિપોર્ટમાં. મહુવા તાલુકાની આજુબાજુના ઘણા નાનલા ડુબાવ ગામોના 2000 ગામોને જોડતા ડુબાવ પુલના જે ડૂબતા હતા વરસાદને લીધે, તેઓ એમની ગ્રાન્ટમાંથી ઘણા ડુબાવ પુલોનું કરીને નવા મોટા પુલ બનાવ્યા છે અને મહુવાને બી મહુવાનો પુલ વર્ષો ગાયકવાડ જૂનો પુલ હતો, ઘણી વખત ડૂબી ગયો છે, તૂટી ગયો છે, તેના માટે મહુવાને આશારૂપ એક મોટો બ્રિજ બનાવીને મહુવા તાલુકાનું મહુવા ગામના લોકોને બહુ મોટી એક ટ્રાફિકની સમસ્યામાંથી બી બહુ મોટી રાહત આપી છે.
તો મોહનભાઈ ઢોળિયાની ગ્રાન્ટમાંથી છેલ્લા 5 વર્ષની અંદર આ પુલનું નિરાકરણ કરીને મોટો પુલ બનાવવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાનું હલ થયું છે. ત્યારબાદ ખેડૂતોએ જે માર્કેટ પકડવાનું હોય છે બપોરનું, તો તે માર્કેટ પણ પોતે સમયસર પહોંચીને એમનો જે પણ શાકભાજીનો માલ હોય એ પહોંચાડીને એમણે ફાયદો ધારાસભ્ય શ્રી દ્વારા પુલનું નિરાકરણ કરવાથી થયો છે. ખેતીઓમાં 24 કલાકની વીજળી, જ્યોતિ ગામ યોજનામાં જે વીજળીની વાત કરી હતી, આજે વીજળી 24 કલાક મળતી નથી. ખેડૂતોને જે 8 કલાક વીજળી આપવામાં આવે છે એમાં પણ કોઈ કંઈ ના કંઈ કારણોસર 8 કલાક વીજળી મળતી નથી, અને ખેડૂતો પાણીના વાકે ખેડૂતોના પાક પાયમાલ થઈ રહ્યા છે અને ખેડૂતો નાસીપાસ અને પાયમાલ થઈ ગયા છે, અને જે આ વચનો વાયદા આપ્યા એ એકદમ ખોટા છે. સાયન્સ કોલેજની વર્ષોથી માંગણી છે, અને આ અમારા હાલના એમએલએ છે, ભૂતકાળમાં બી એમએલએ હતા, તે વખતે બી લોકોએ ઘણી રજૂઆતો કરી છે, છતાં બી આજ દિન સુધી એક સાયન્સ કોલેજ એ અપાવી શક્યા નથી. અને વારે ઘડીએ સરકારના એટલા બધા ટાઇફાઓ ચાલે છે કે જેની અંદર બસની સુવિધાઓ વારંવાર ખેંચાય છે, અને અમારા તાલુકામાંથી છોકરાઓએ બહાર ભણવા જવું માટે બહાર ભણવા જવું પડે છે. તો એવા સંજોગોમાં અમારે ત્યાં સાયન્સ કોલેજ એક થવી જોઈએ એવી વખતો વખત રજૂઆત કરવા છતાં બી આ થઈ નથી, અને વાત વિકાસની કરે છે. ત્યારે આને આ જો કર્યું હોય તો આપણે સાચા અર્થમાં માની શકીએ કે મોવા તાલુકાના આદિવાસીઓનો વિકાસ આ એક એમએલએ દ્વારા થયો છે, પણ એવું માની શકાય એવું મારી દ્રષ્ટિએ દેખાતું નથી. સુરતના મહુવા તાલુકામાં 80 ઇંચથી વધુ વરસાદ પડતો હોય છે, અને છેલ્લા એક દશકથી અંતરિયાળ ગામોને ધીરે ધીરે મુખ્ય રસ્તાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક ગામોના આંતરિક રસ્તાઓ હજી બાકી હોવાનું જાણવા મળ્યું છે. તો હજુ પણ અંતરિયાળ ગામોમાં પીવાનું પાણી, તબીબી સેવા અને રસ્તા તેમજ આવાસ જેવી મૂળભૂત સેવાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. તો ધારાસભ્ય મોહન ઢોળિયાએ દત્તક લીધેલા ગામમાં પણ પાયાના પ્રશ્નોનો ઉકેલ આવી શક્યો ન હોવાનું સ્થાનિકો કહેતા નજરે પડ્યા છે. ત્યારે ધારાસભ્યને લઈને મતદારોમાં મત મતાંતરો તો જોવા મળી રહ્યા છે, પરંતુ આગામી ચૂંટણી માટે પોતાની ટિકિટ મળે તે હેતુથી મોહન ઢોળિયા લોકસંપર્કની સાથોસાથ પોતાના કામોની વિકાસગાથા લોકો સુધી પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. કેતન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ. સમસ્યાઓ અને સમાધાનની વચ્ચે પ્રજા પીસાતી હોય છે, ત્યારે અમે લઈને આવ્યા છે આપના માટે એમએલએનો એક્સરે રિપોર્ટ. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે એમએલએના એક્સરે રિપોર્ટમાં, અને ધારાસભ્યોએ કરેલા કામોનું વર્ગીકરણ આપને બતાવીશું. આપના થકી રજા આપશો. નમસ્કાર.